हेलो फ्रेंड्स, आपणे एक नवी सीरीज नी शुरुआत करेली छे अने तेनुं नाम छे आईक्यू प्लस ईक्यू प्लस एसक्यू इज इक्वल टू टोटल पर्सनालिटी। गया वीडियो में आपणे आईक्यू विशे वात करी हती। आईक्यू एटले इंटेलिजेंट क्वोशन। आजना वीडियो में आपणे ईक्यू नी वात करवाना छे। ईक्यू मीन्स इमोशनल क्वोशन। What lies within us? EQ help us to manage our emotion. Emotion means energy in motion. Emotion means energy in motion. According to the language of Gandhiji, emotional EQ is the development of second H, and that is known as heart. According to the language of Srimad Bhagavad Gita, it is known as Bhakti Yoga. Emotion is concerned with heart. Feeling, love, bhav, prem, humph, lagani, anand, itle emotion. IQ is the first dimension of our personality, while EQ is the higher dimension of our personality. You know, IQ concerned with head. Head should be full of knowledge. Mastak gnyan thi bharelu hovu joiye. Same way, EQ is concerned with heart. Heart should be full of love. Mastak jem gnyan thi bharelu hovu joiye, tem hriday bhav thi bharelu hovu joiye. Heart should be full of love and feelings. Emotion is the fuel of life. Once again, emotion is the fuel of life. In Srimad Bhagavad Gita, Arjun asks Sri Krishna, Lord Krishna, who is true gnani? Sacho gnani kone keva? Bhagavan ne bahu saras jawab diya. Buddha bhava samanvitta. Buddha bhava samanvitta. बुद्धि अने भावनो समन्वय जे करे तेने साचो ज्ञानी कहेवाय। एंड दैट्स व्हाई वी यूज वन एडजेक्टिव टू इंटेलिजेंट एंड दैट बिकम इमोशनल इंटेलिजेंस। सो नाउडेज वी आर यूजिंग वन वर्ड दैट इज इमोशनल इंटेलिजेंस, मींस बैलेंस ऑफ मटेरियल लाइफ एंड इमोशनल लाइफ। आजे तो બુદ્ધિનું પુષ્પ જેમ 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 ખીલતું જાય તેમ તેમ ભાવનું પુષ્પ કર્મતું જાય છે। ભોગ જીવન વધતું જાય અને જો ભાવ જીવન કર્મતું જાય તો તેને સાચા આત્મા વિકાસ કહેવાય નહીં। ભાવ અને ભાવ બંનેનું કોમ્બિનેશન હોવું જોઈએ। ભાવ એટલે મટીરિયલિસ્ટિક લાઈફ અને ભાવ એટલે ઇમોશનલ લાઈફ। આ બંનેનું બેલેન્સ હોવું જોઈએ તો જ સાચી પર્સનાલિટી કહેવાય। એક પક્ષી છે, પક્ષી પાસે આંખ છે પણ પાંખ નથી, તો તે પોતાના ગંતવ્ય સ્થાનને જોઈ શકે, પોતાના ગોલ લક્ષ્યને જોઈ શકે, પણ પાંખ ન હોવાને કારણે તે ત્યાં સુધી પહોંચી શકે। તે જ પ્રમાણે બીજા કોઈ પક્ષી પાસે આંખ નથી પણ પાંખ છે, તો તે ઉડી શકે ખરો પણ તે પોતાના ગંતવ્ય સ્થાનને જોઈ ના શકે, તેથી ત્યાં પહોંચી ના શકે। ટૂંકમાં પક્ષી પાસે આંખ અને પાંખ બંને જોઈએ જો એને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવું હોય તો। એક્ઝેક્ટલી માણસના જીવનમાં પણ સફળ થવા માટે, સાચા માણસ બનવા માટે આંખ અને પાંખ એટલે કે ભોગ જીવન અને ભાવ જીવન આ બંનેનું કોમ્બિનેશન હોય। આપણે બધા પણ બોટમાં બેઠા હશે, બોટમાં બે હલેસા, જો કોઈ માણસ એક જ હલેસું મારે તો બોટ પાણીમાં ગોલ 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 ફરે। બોટને ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે બંને હલેસાનો ઉપયોગ કરવો પડે। જો આપણે પણ ભાવ જીવન અને ભોગ જીવન આ બંને હલેસાનો ઉપયોગ કરીએ ને તો જ આપણું જીવન ધ્યેય સુધી પહોંચે, નહીં તો આપણા જીવનની ગાડી પણ પેલા બોટની જેમ ગોલ ગોલ। તમે જો સાયકલમાં પણ બે વ્હીલ,
એક વ્હીલ ટ્રકનું લગાવી દઈએ અને બીજું વ્હીલ સાયકલનું રાખીએ સાયકલમાં, તો સાયકલ યોગ્ય ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે ને. હવે જો અર્થમાં પણ 25% અર્થ મટીરિયલ, સોલિડ મટીરિયલ અને 75% વોટર. આપણા શરીરમાં પણ 25% સોલિડ મટીરિયલ, 75% લિક્વિડ મટીરિયલ. એ જ પ્રમાણે આપણા જીવનમાં પણ 25% ભોગ જીવન અને 75% ભાવ જીવન, આ બંનેનું કોમ્બિનેશન જ આપણને જીવનમાં સાર બનાવે. હાઉ ટુ ઇન્ક્રીઝ ભાવ જીવન? આપણને ઘણાને પ્રશ્ન થાય કે ભાવ જીવન કેવી રીતે વધારવાનું. એક સરસ મજાનું મહાભારતનું એક્ઝામ્પલ જે આપણને બધાને જ ખબર છે, જ્યારે પાંડવો અજ્ઞાતવાસની અંદર હતા ત્યારે કુંતા માતા આ પાંચેય પાંડવોને લઈને એક બ્રાહ્મણના ઘરે રહેવા ગયા હતા. એક રૂમમાં પાંડવ અને કુંતા માતા રહેતા હતા અને બીજા રૂમની અંદર તે પરિવારના બધા સભ્યો રહેતા હતા. એ રાજ્ય હતું બકાસુરનું ગામ. રોજ દરેક ઘરમાંથી એક માણસે ખૂબ જમવાનું લઈ અને કોઈ એક વ્યક્તિએ બકાસુર પાસે જવાનું, બકાસુર એ બધું જમવાનું થઈ જાય અને આવેલા માણસને પણ મારી જાય, આવો એક નિયમ હતો. જે એક દિવસે કુંતા માતા અને પાંડવ આ ઘરમાં રહેતા હતા તે ઘરમાં તે દિવસનો વારો હતો. એક રૂમની અંદર ચર્ચા ચાલતી હતી કે આજે બકાસુર પાસે મરવા માટે કોણ જશે. તો પેલા મમ્મીએ કહ્યું કે હું જઈશ, આમે મારી ઉંમર થવા માંડી છે, તારા પપ્પા તો કમાઈને લાવશે તો આપણું ગુજરાન ચાલશે, એટલે મરવા માટે બકાસુર પાસે હું જઈશ. ત્યારે પેલા પપ્પાએ કહ્યું, ના તારે નથી જવાનું, તારે તો આ છોકરાઓને સંભાળવાના છે, હું મરવા માટે જઈશ. ત્યારે તરત છોકરો બોલ્યો, બાપ શું વાત કરો છો, આવા છોકરા જો ઉભા હોય અને મા બાપને મરવા જવું પડે ચાલી શકે નહીં. એટલામાં પેલી છોકરી બોલી કે અમે હું તો લગ્ન કર્યા પછી સાસરે જવાની છું, તમારે કોઈએ જવાનું નથી, હું બકાસુર પાસે મરવા માટે જઈશ. આ ઘરમાં મરવા માટે કોણ જશે તેની ચર્ચા ચાલી. પછી આપણને ખબર છે કે આ બધી વાતો બીજા રૂમમાં કુંતા માતા સાંભળતા હતા. કુંતા માતા આ ફેમિલી પાસે ગયા, એમને કહ્યું તમારે કોઈએ જવાનું નથી, અમારો ભીમ જશે. અને આપણને ખબર છે કે ભીમ ગયો અને બકાસુરનો વધ કરીને આવ્યો. એવાનો તાત્પર્ય આપણું ફેમિલી, આપણો પરિવાર પણ આવો હોવો જોઈએ. ફેમિલી ઇઝ ધ લેબોરેટરી ટુ એનહાન્સ અવર ભાવ જીવન. આજે આપણે મમ્મી પપ્પાના આવરણના બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ. ભાવ જીવનનું જીવનમાં ખૂબ મહત્વ છે. બુદ્ધિ અને ભાવ વધારવાનું કામ કરે છે. એજ્યુકેશન ઓફ હાર્ટ ઇઝ ધ હાર્ટ ઓફ એજ્યુકેશન. વોટ ઇઝ ધ હાર્ટ ઓફ એજ્યુકેશન? ધ એજ્યુકેશન ઓફ હાર્ટ ઇઝ ધ હાર્ટ. એજ્યુકેશન સિસ્ટમ થી વિદ્યાર્થીઓના જીવનમાં બુદ્ધિની સાથે સાથે ભાવનું ઘડતર પણ થવું જોઈએ. એન્ડ ધેટ્સ વાય વેલ્યુ બેઝ્ડ એજ્યુકેશન શુડ બી ધેર. એજ્યુકેટિંગ હાર્ટ ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ એજ્યુકેટિંગ બ્રેન. આપણ બ્રેનને એજ્યુકેટ કરીએ છીએ, પણ અલોંગ વિથ એજ્યુકેટિંગ બ્રેન વી હેવ ટુ ડુ સમથિંગ ફોર એજ્યુકેટિંગ હાર્ટ. ભોગ જીવનને સાથે સાથે ભાવ જીવનનો પણ વધારો જોવો જોઈએ. જીવિકા લક્ષી શિક્ષણની સાથે સાથે જીવન લક્ષી શિક્ષણનો પણ સમન્વય થાય ને, તો જ એને કહેવાય સાચી પર્સનાલિટી. એક ભાઈ એ બહુ સરસ કહ્યું છે, યોર લાઈફ ઇઝ યોર કેનવાસ, યોર લાઈફ ઇઝ યોર કેનવાસ, ક્રિએટ અ ડિવાઇન માસ્ટરપીસ, ક્રિએટ અ ડિવાઇન માસ્ટરપીસ. આપણા જીવનને આપણે જો ડિવાઇન માસ્ટરપીસ બનાવવો હોય તો ભોગ જીવનની સાથે સાથે ભાવ જીવનનું સમન્વય થવું જોઈએ. આઈક્યુ પ્લસ ઈક્યુ ટોટલ પર્સનાલિટીના આ બે કોમ્પોનન્ટ. આવતા વિડીયોમાં એસક્યુ સ્પિરિચ્યુઅલ કોશન એટલે શું એની વાતો સાંભળીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અગર જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો.